ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે ધોરણ ચારમાં હિન્દી શીખી રહ્યા છો એમાં હું તમને કાવ્ય સાર સબ્જીવાલા શીખવી રહી છું આગળના વિડીયોમાં આપણે કાવ્ય જે છે એનું વાંચન કર્યું હતું આજે હું તમને કાવ્યની સમજ આપીશ તો ચાલો આપણે શરૂ કરીએ બધા જ વિદ્યાર્થીઓ પુથીમાં કાવ્ય સાત સબ્જીવાલા જોશે એમાં જુઓ તમને આવું ચિત્ર જોવા મળશે અહીંયા એક શાકભાજીવાળો છે અને એની આગળ બધા અલગ અલગ શાકભાજી મૂકેલા છે બરાબર તો ચાલો આપણે કવિતા જોઈએ દેખો રે આયા રે આયા શાક સબ્જીવાલા આયા કવિતા તો મેં તમને કાલે વાંચીને સંભળાવી હતી હવે આજે આપણે એનું ચર્ચા કરીશું દેખો આયા રે આયા શાક વાલા આયા એટલે દેખો એટલે કે જુઓ જુઓ આયા રે આયા એટલે આવ્યો રે આવ્યો વાલા આયા એટલે કે જે જુઓ જુઓ રે જુઓ શાકભાજી વાળો આવ્યો છે તરહ તરહ કી સબ્જી લાયા હરી હરિ વહ સબ્જી લાયા તરહ તરહ કી એટલે જુદી જુદી બરાબર જુદી જુદી એ શાકભાજી લાવ્યો છે હરી હરિ વહ સબ્જી લાયા એટલે એ જુદી જુદી અને લીલી લીલી શાકભાજી લાવ્યો છે આલુ લાયા ટામાટર લાયા આલુ એટલે બટાકા સરસ તો બટાટા લાવ્યો છે અને ટામેટા પણ લાવ્યો છે આલુ લાયા ટામાટર લાયા तो बटाका लायो छे अने टामेटा पण लायो छे साथ में तीखी मिर्ची भी लाया एटले के जोड़े मिर्ची मिर्ची पण के भी मिर्ची तीखी मिर्ची साथ में तीखी मिर्ची भी लाय अने जोड़े तीखा मरचा पण ए लाव्यो छे गोभी लाया भिंडी लाया गोभी एटले के कोबी અને ભીંડી એટલે ભીંડા રોભી લાવ્યો છે અને ભીંડા લાવ્યો છે સાથ મેં કકડી બી લાવ્યા સાથ મેં ક્યાં લાયે કકડી કકડી એટલે કાકડી બરાબર તો સાથે એ કાકડી પણ લાવ્યો છે મનકો વાલી સબ્જી લાવ્યા નામ થા ઉષકા ચંપક ભૈયા મનકો ભાનેવાળી મનભાવન બરાબર મનભાવને મનને બધાને ભાવે એવી સબ્જી શાકભાજી લાવ્યો છે નામ થા ઉસ્કા ચંપક ભૈયા અને એનું નામ શું છે ચંપક ભૈયા શાકભાજીવાળાનું નામ પણ આપેલું છે ચંપક ભૈયા તો તમને આ જે કવિતા છે એમાં ખ્યાલ આવ્યો હશે કે આમાં શેની વાત કરવામાં આવી છે એક શાકભાજીવાળો છે એની અને એ શાકભાજીમાં કઈ કઈ શાકભાજી લાવ્યો છે અને એનું નામ શું છે એનું નામ શું છે ઝંપક ભૈયા બરાબર તો ચાલો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ દેખો રે આયા રે આયા શાક સબ્જી વાલા આયા તરહ તરહ કી સબ્જી લાયા હરી હરિ વહ સબ્જી લાયા આલુ લાયા ટમાટર લાયા સાથ મેં તીખી મિરચી ભી लाया गोभी लाया भिंडी लाया साथ में ककड़ी भी लाया मन को भाने वाली सब्जी लाया नाम था उसका चंपक प्रश्न पूछा से कि सब्जी वाले का नाम क्या था तो क्या है चंपक भैया सब्जी वाले का नाम चंपक भैया विद्यार्थी मित्रों आज मैं तमने काव्य साथ सब्जी वाला एनी समझ આપી હવે તમારું હોમવર્ક તો શબ્દાર્થ લે તો જે તમારી પોથીમાં આગળ જે કવિતાની પહેલાં જે શબ્દાર્થ આપ્યા છે ને બરાબર અહીંયા જુઓ અહીંયા તમને દેખાય છે ને આ શબ્દાર્થ એ શબ્દાર્થ તમારે તમારી હોમવર્કની નોટમાં લખવાના છે આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું ત્યાં સુધી તમે આજે મેં આજે તે તમને શીખવાડ્યું એ તમારે ઘરે તૈયાર કરવાનું છે અને લખવાનું છે જે એચબી કે